નમસ્તે બાળકો, કેમ છો બધાય? મજામાં ને? સરસ. તો આજે આપણે ભણીશું ગુજરાતી. શું ભણીશું? ગુજરાતી. અને ધોરણ આપણું કયું છે? એચકેજી. સરસ. તો પહેલાં સૌ પ્રથમ બધાએ શું કરવાનું છે? એચકેજીનો લીથો કાઢી લેવાનો છે, સાથે ઇરેઝર પેન્સિલ બંને કાઢી લેવાની છે. અને આજે આપણે કેટલા ટાઈમ થયા લીધા, એક વીક થયા નથી કર્યા. તો જે આપણે આગળ મેં તમને કરાવેલું છે તે એકવાર યાદ કરી લેશું, બરાબર? તો તમને કોઈને ભૂલાઈ ગયું હોય તો યાદ આવી જાય. તો ચાલો સૌ પ્રથમ તમે ગુજરાતીનો લીથો કાઢીને તૈયાર રાખો, અને જે આપણે આગળ કર્યું છે તે એકવાર હું તમને રિવિઝન કરાવી દઈશ. તો ચાલો પેજ નંબર કાઢો. તો પેજ નંબર 4 કાઢો. શું કાઢો? પેજ નંબર 4. તો આપણા ચિત્રમાં શું છે કે નીચેના ચિત્રો મૂળાક્ષરો જુઓ અને લખો. તો આપણે ચિત્ર આપેલું છે ને જોવાનું કે શેનું ચિત્ર છે, પછી અહીંયા શું લખેલું છે તે વાંચવાનું. તો અહીંયા ચિત્ર આપેલું છે કમળનું. તો ક શેનો થાય? કમળનો થાય. સરસ. તો ક કમળનો, ક ક કમળનો, ક એવી રીતે બોલતું જવાનું હતું ને ખાનામાં લખતું જવાનું હતું. સરસ. તો આપણે આ ક કમળનો ક શીખી ગયા છીએ. ક કમળનો ક એકવાર હું તમને યાદ કરાવી દઈશ કે આપણે અહીંયા સુધી કરેલું છે, બરોબર? તો ચાલો એકવાર હું તમને બોલાવી લઈશ, તમારે મારી સાથે સાથે બોલવાનું છે બધાને, બરોબર? તો ચાલો પેજ નંબર 4 કાઢો, ત્યાં ક કમળનો ક બોલાવું છું. ચાલો ક કમળનો ક, ક કમળનો ક, ખ ખટારાનો ખ, ખ ખટારાનો ખ, ગ ગણપતિનો ગ, ગ ગણપતિનો ગ, ઘ ઘરનો ઘ, ઘ ઘરનો ઘ, ચ ચકલીનો ચ, ચ ચકલીનો ચ, છ છત્રીનો છ, છ છત્રીનો છ, ઝ ઝમરૂખનો ઝ, ઝ ઝમરૂખનો ઝ, ઝ ઝબલાનો ઝ, ઝ ઝબલાનો ઝ, ટ ટપાલીનો ટ, ટ ટપાલીનો ટ, ઠ ઠોળિયાનો ઠ, ઠ ઠોળિયાનો ઠ. તો પેજ નંબર 6 કાઢો હવે. પછી ત્યારબાદ ઠળિયાનો ઠ, પછી શું આવે? ડ ડમરૂનો ડ, ડ ડમરૂનો ડ, ઢ ઢગલાનો ઢ, ઢ ઢગલાનો ઢ, હણ ફેરનો હણ, હણ ફેરનો હણ, ત તલવાનો ત, ત તલવાનો ત, થ થાળીનો થ, થ થાળીનો થ, દ દળાનો દ, દ દળાનો દ, ધ ધજાનો ધ, ધ ધજાનો ધ, ન નગારાનો ન, ન નગારાનો ન, પ પતંગનો પ, પ પતંગનો પ. ત્યારબાદ ફ ફટાકડાનો ફ, ફ ફટાકડાનો ફ. તો અહીંયા સુધી આપણે કરી લીધું છે. પેજ નંબર 8. તો અહીંયા શું છે? બ બકરીનો બ. સરસ. તો ચાલો આ પણ આપણે એકવાર યાદ કરી લઈશું. બ બકરીનો બ, બ બકરીનો બ, ભ ભમરડાનો ભ, ભ ભમરડાનો ભ, મ મરચાનો મ, મ મરચાનો મ. મરચું કેવું હોય? તીખું હોય, હોય ને તીખું તીખું. ચાલો મ મરચાનો મ, મ મરચાનો મ,
यति नो य र र मकड़ा नो र र र मकड़ा नो र ल ल खोटी नो ल ल ल खोटी नो ल व वहाँ नो व व वहाँ नो व श शरणाई नो श श शरणाई नो श स षट कोणो श श षट कोणो स स सस्लो नो स स सस्लो नो श त्यार पछी पेज नंबर 10 का ह त्यार बाद सो छे श ससलानो पछी ह हरण नो ह ह हरण नो ह अड़न अड़न अड़ अड़न अड़न अड़ पी क्ष क्षत्रिय नो क्ष क्ष क्षत्रिय नो क्ष यज्ञ यज्ञ नो ज्ञ ज्ञ यज्ञ नो ज्ञ। तो चलो आपणे अहीं सुधी करी लीधुं ने बधाए सरस। तो आजे आपणे शुं આગળ આપણે શીખા બધું ક કમળનો કણ એ બધા આપણા શું હતા વ્યંજનો હતા શું હતા બાળકો વ્યંજનો સરસ। તો આજે આપણે શું શીખવાનું છે સ્વરાક્ષરો શીખવાના છે શું શીખવાના છે સ્વરાક્ષરો સરસ। તો પેજ નંબર 10 ઉપર આપણે આજે સ્વરાક્ષરો શીખવાના છે। તો પેજ નંબર 10 ઉપર ચાલો બધા પોતપોતાની પેન્સિલ કાઢો અને પેજ નંબર 10 ઉપર જોવાનું છે કે શું છે આપણે સ્વરાક્ષરોમાં। તો જુઓ અ શેનો થાય અ અજગરનો અ અ અજગરનો અ આ આગબટનો આ આ આગબટનો આ ઈ ઈયળનો ઈ ઈ ઈયળનો ઈ ઈ ઈસનો ઈ ઈ ઈસનો ઈ એવી રીતે બોલતું જવાનું છે અને આપણે લખતું જવાનું છે। અત્યાર સુધી મેં જે તમને બોલાવ્યું એ આપણે આગળ કરી લીધેલું છે ને સરસ। તો આજે આપણે શું સ્વરાક્ષરો શીખીશું બધા સારી રીતે સારા અક્ષરે લખવાનું છે। જ્યાં સુધી અ સરસ ન થાય ત્યાં સુધી ઇરેઝ કરવાનું છે। અ આવડી જાય ત્યારબાદ જ લખવાનું છે કે અ અજગર ન થાય જો જેવો અ કરવાનો નથી સરસ અક્ષરે સારા અક્ષરે અ જ આપણો થવો જોઈએ। તો ચાલો લખવાનું ચાલુ કરો અ અજગરનો અ કેવો થયો મારો અજગરનો જોયો બધાએ દેખાય છે બધાને સરસ। તો એવી રીતે લખવાનું છે અ અજગરનો અ અજગરનો અ શેનો થાય બાળકો અજગરનો થાય સરસ। તો અ અજગરનો અ અજગરનો અ શેનો થાય છે અ અજગરનો થાય છે સરસ। તો ત્યારબાદ શું છે આ આગબોટનો આ તો ચાલો લખો આ આગબોટનો આ અહીંયા ચિત્ર પણ આપેલું છે આપણને આપેલું છે ને કે આ આગબોટનો થાય છે અને અ અજગરનો થાય છે। અહીંયા બાજુમાં લીટો લાગ્યો તો આપણે શું વાંચીશું કાનાવાળો છે આ છે ને તો ક બાજુમાં લીટો આવે તો આપણે શું વાંચતા કા વાંચતા ખની બાજુમાં લીટો આવે તો ખા ગની બાજુમાં આવે તો ગા એવી રીતે કા ખા ગા એવી રીતે બોલતા ને। તો અહીંયા કાનો નથી લાગેલો એટલે આપણે અ વાંચીશું શું અ અ શેનો અજગરનો સરસ। ત્યારબાદ અની બાજુમાં શું છે લીટો છે તો આપણે શું વાંચીશું આ વાંચીશું આ શેનો થાય અજ આગબોટનો થાય શેનો આગબોટનો। તો ચાલો લખો આ આગબોટનો આ આગબોટનો આ શેનો આગબોટનો
આ થાય સરસ. તો લખો, આ આગબોટનો આ આગબોટનો આ શેનો? આગબોટનો આ. તો ઈ શેનો થાય? ઈયળનો થાય. શેનો થાય? ઈયળનો. તો અહીંયા છે ને આપણને અડધું જ આપેલું છે. અહીંથી આમ જેને ઊંધો તગડે ત્રણ આવશે, દ દડાનો જેને આવડી જશે એને ઈ આવડી જશે. કે આમ દ દડાનો કરીને આમ ઊંચું લઈને આમ કરી લેવાનું છે. અને દડાનો દ છે ને સરસ અક્ષરે સારા અક્ષરે લખતો આવડતું હશે એને ઈ યડનો આવડી જશે. તો આપણે સરસ શાંતિથી લખવાનું છે, બહુ ઉતાવળ કરવાની નથી. અને તમારે બધાને શેનાથી લખવાનું છે? પેન્સિલથી લખવાનું છે. બરોબર, સારા અક્ષરે લખવાનું છે. વારંવાર શું કામ કહું છું કે જેના મેં અત્યાર સુધી લીથા બતાવવા આવેલા છે તેના લીથા જોયા છે કે બધાએ કેવા અક્ષર કર્યા છે. સ્કૂલે જેવા સરસ મજાના અક્ષર કરતા એવા જ સરસ મજાના અક્ષર આમાં કરવાના છે. જો ચાલો લખો, ઈયળનો ઈ શેનો થાય? ઈયળનો. ઈયળનો ઈ ઈયળનો ઈ ઈયળનો ઈ શેનો? ઈયળ. તો આપણે કેટલા અક્ષર લખ્યા? ત્રણ લખ્યા. કે અજગરનો અ અજગરનો અ, આ આગબોટનો આ આ આગબોટનો આ, ઈયળનો ઈ ઈ ઈયળનો ઈ. ત્યારબાદ ઈ ઈસનો ઈ શેનો? ઈ ઈસનો ઈ. એમાં આ જે છે એમ આખું કરવાનું છે. આમ અહીંયા આપણે જીરીક કરવાનું, થોડુંક કરવાનું હતું, સોરી થોડુંક કરવાનું હતું. અહીંયા આપણે આ ગોળ આખું કરવાનું છે. તો ચાલો લખતા જાઓ, ઈ ઈસનો ઈ. આમાં પણ દ દડાનો કરીને અને એવી રીતે કરશો તો પણ આવડી જશે. ચાલો, ઈ ઈસનો ઈ ઈસનો ઈ ઈસનો ઈ શેનો? ઈસનો ઈ. સરસ. અ અજગરનો અ અ અજગરનો અ, આ આગબોટનો આ આ આગબોટનો આ, ઈ ઈયળનો ઈ ઈ ઈયળનો ઈ, ઈ ઈસનો ઈ ઈ ઈસનો ઈ. તો આપણે ચાર અક્ષર અહીંયા લખ્યા છે. બધાને તારીખ લખવાનું ભૂલવાનું નથી. આજે કેટલી તારીખ છે? 25/1/2022. બધાને તારીખ તો ફરજિયાત લખવાની છે. તો પેજ નંબર 11 ઉપર આપણે જોશું. તો પેજ નંબર 11 ઉપર શું છે બાળકો? અહીંયા તેજ આપેલા છે. શું છે? તો અહીંયા હોમ એક્ટિવિટી લખેલી છે. હા, ક્લાસ એક્ટિવિટી હતી તો પણ હું તમને કરાવી દઈશ. તો ચાલો, બધાએ શું બોલતું જવાનું, લખતું જવાનું. અ શેનો થાય? મેં આ બધાને કીધું જ છે કે અ અજગરનો અ અ અજગરનો અ અજગરનો અ અ અજગરનો અ અ અજગરનો અ શેનો થાય? અજગરનો થાય. ત્યારબાદ આ શેનો થાય? આગબોટનો થાય. તો ચાલો સરસ અક્ષરે બધાએ લખો, આ આગબોટનો આ આ આગબોટનો આ આ આગબોટનો આ આ આગબોટનો આ આ આગબોટનો આ. ત્યારબાદ શું છે? ઈ ઈયળનો ઈ. તો મેં કીધું તું દ દડાનો જેને આવડી જશે એને ઈ ઈયળનો આવડી જશે. તો ચાલો લખો, ઈ ઈયળનો ઈ ઈ ઈયળનો ઈ ઈયળનો ઈ ઈયળનો ઈ. ત્યારબાદ આપણે શું શીખવાનું છે? ઈ ઈસનો ઈ. તો ચાલો, ઈ ઈસનો ઈ ઈ ઈસનો ઈ ઈ ઈસનો ઈ. શેનો ઈ થાય? ઈસનો ઈ થાય.
સરસ, તું લખતા જો સરસ અક્ષર અને સારા અક્ષરે. ઈશનો, ઈશનો. તો ચાલો આપણે પેજ નંબર 10 ને 11 ઉપર જે બંને અજગરનો અ, આગબોટનો અ, ઈયળનો ઈ ને ઈશનો ઈ શીખી ગયા, બરોબર બધાએ આપણે. તો ચાલો, તમારે આ ચારેય અક્ષર હોમવર્કમાં લખવાના છે, જે ક્લાસ એક્ટિવિટીમાં લખ્યા છે અને હોમ એક્ટિવિટીમાં લખેલા છે, બંને લખવાના છે સારા અક્ષર એન્ડ સરસ અક્ષર. તો આજ માટે આટલું જ બાળકો, ચાલો બાય, ધન્યવાદ.